વાલા ભક્તો, આજે બે આત્માની આપણે ભગવાનને પ્રાર્થના કરવાની છે. ધૂન બોલીને એક સારું થવાની, એક ધામમાં જવાની. નીતાબેન રાજેશભાઈ પટેલ, ઉંમર 51 વર્ષ છે, ગામ ઈડર, હાલ સુરત રહે છે. અંકલેશ્વરના આપણા આત્મીય સભ્ય સંજયભાઈ પટેલના તે મામી થાય છે, સત્સંગી છે. તેમને હૃદયમાં ઇન્ફેક્શન થઈ ગયું છે એટલે વેન્ટિલેટર ઉપર લેવા પડ્યા છે. તો ભગવાન એમને સારું કરે એવી આપણે પ્રાર્થના કરીને ધૂન બોલવાની છે, કેમ જે હજી 51 વર્ષની ઉંમર છે અને છોકરા છે અહીંયા બીજા ત્રીજાની એમને હજી જરૂર હોય માટે આપણે એવી પ્રાર્થના કરીએ કે ભગવાન એમને રાખે અને એને બદલે આ ડોશીમાન લઈ જાય. માનભાઈ દેવજીભાઈ હાલાય, ઉંમર 80 છે, ગામ મૂળ કેરા, કચ્છના, હાલ લંડનમાં રહે છે. લંડનના આપણા પાર્થિવભાઈ ગઢિયા ગામડીવાળા એને ઓળખે છે, પરિચિત સત્સંગી છે, સવારની કથા રોજ સાંભળે છે. તેમને ન્યુમોનિયા થવાથી ઓક્સિજન પર લીધા છે, પણ પોતે કહેવરાવે છે કે મહારાજ મને ધામમાં લઈ જાય, કારણ કે બહુ સારા એ ભક્ત છે. આપણે જ્યારે લંડનમાં સાગર કથા કરી હતી ત્યારે એ સાગર કથા લગભગ 5 દિવસની હતી. એ પારાયણના યજમાન આ પોતે માનભાઈ દેવજીભાઈ હાલાય થયા હતા અને એને બહુ સારો લાભ લીધો હતો અને બધાને લેવડાવ્યો હતો. આપણે જ્યારે અમે લંડન ગયા ત્યારે સાગર કથા ચાલતી હતી કન્ટિન્યુઅસ. આપણે તો બધા ઋણી છીએ કે આપણને એણે સાગર કથાનો લાભ અપાયો હતો. તો આપણે ભાવથી પ્રાર્થના કરીએ મહારાજ એમને ધામમાં લઈ જાય અને પહેલાં માડીને મહારાજ રાખે. તૈયાર? બરાબર. ભગવાનની મૂર્તિમાં એકાગ્ર થઈને ધૂન કરશું તો ભગવાન રાજી થશે, આપણા જીવમાં બળ આવશે, ભગવાનમાં હેત વધશે, હૃદયમાં શાંતિ વધશે. ભગવાનમાં જોડાવવું એ અતિ અગત્યનું છે, અતિ અગત્યનું. જે જીવ ભગવાનની મૂર્તિમાં જોડાઈ નથી શકતો એ અભાગ્ય જીવ છે, એ કુસંગી જીવ છે, એ જગતનો રંગીલો જીવ છે, એ રજોગુણી જીવ છે, એ ખટપટીઓ છે, એને વ્યવહારમાં આસક્તિ વધારે છે અને એને બીજાનું જોજો કરવાની ટેવ બહુ છે. એટલે એવા જે જીવો છે તે પરમાત્માના દિવ્યાનંદમાં ભળી શકતા નથી, મહારાજની મૂર્તિનું સુખ લઈ શકતા નથી. જે કોઈનું કાંઈ જોવે નહીં, મોટે ભાગે આંખો બંધ રાખે અને પાછી વૃત્તિ રાખે અને મહારાજ મારા આત્મામાં બેઠા છે, મારે એને મૂકીને બીજું શું ખાખા ખોળાને જોજો કરવું, આંખો આમથી આમ સકળ વકળ કરીને કુસંગીના જેવા દર્શન બધાને આપવા, એના કરતાં આંખો થોડી આમ 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 પાછી દેખાય, અંતર સન્મુખ વૃત્તિ વહી ગઈ હોય, મહારાજ ત્યાં બેઠા છે એની હારે હેતથી પોતે જોડાણો હોય, મહારાજનો સંગ કરતો હોય, એવો જીવ છે એ મહાભાગ્યશાળી છે. આવો આપણે ધૂનથી મહારાજનો સંગ કરીએ, મહારાજની સેવા કરીએ, મહારાજનો આપણે પ્રેમ પામીએ, મહારાજનું સુખ લૂંટીએ. સ્વામિનારાયણ, 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 વાલા નારાયણ, સ્વામી નારાયણ, નારાયણ,
સુખ ના દાતા Hey, Prabhu. Hey,
ततैव सुखोदयः तद्भिन्ना विषया सर्वे दुखदा मायिकत्वतः दुखदा मायिकत्वतः वर्णिवेश रमणीय दर्शनम् मंदहास रुचिरानाम्बुजम् ओजेताम् सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये भवसंभवभीतिभेदनं सुखसंपात् करुणानिकेतनं व्रतदानतपक्रियाफलम् सहजानन्द गुरुं भजे सदा सहजानन्द गुरुं भजे सदा આજે વિક્રમ સંવત 2079 પોષ વદ 9મી સોમવાર તારીખ 16/1/2023 સ્થળ ભજન હોલ કુંડળધામ સવારની મોર્નિંગ કથામાં વાલા વાલા રાજાધીરાજ વાલા હરિકૃષ્ણ મહારાજ વાલા સર્વ સંતો અને જે કોઈ સાંભળી રહ્યા છે એ બધાને ભાવથી જય સ્વામિનારાયણ વાલા સંતો વાલા ભક્તો આપણો અવતાર પરમાત્માને પામવા માટે થયો છે પરમાત્માને પામવા માટે થયો છે પણ આ લોકનો યોગ આ શરીરનો યોગ આ શરીરના સુખોનો યોગ માનનો યોગ આ બહુ મોટો રોગ છે જે આપણને ભગવાનને પામવા દેતો નથી ભગવાનનો સંગ નથી થવા દેતો એનો જે કોન્ટેક રહેવો જોઈએ એ તોડી નાખે છે ભગવત કોન્ટેક વિના ભગવત પ્રાપ્તિ શક્ય જ નથી સતત બાહ્ય અને આંતરિક શ્રીહરિની મૂર્તિનો સંપર્ક ટચિંગ રહેવું જોઈએ વૃત્તિમાં વિચારોમાં પણ આ દુનિયાની માયા આપણને એ સંપર્ક તોડાવે છે પ્રભુ ભૂલવાડે છે તમને આવો અનુભવ થાય છે કે તમને નહીં ભૂલાતા ભગવાન અને હું અને તમે બધા સમજીએ છીએ કે ભગવાન ભૂલાય એના જેવી બીજી કોઈ ભૂલ કહેવાય નહીં ભગવાન ભૂલાય એના જેવી બીજી કોઈ ભૂલ મોટી જબરી ખતરનાક કલ્યાણ બગાડે એવી છે જ નહીં પણ માયાનું બળ બહુ છે એ ભગવાનની શક્તિ છે એ એમ મને તમને છોડી દે એવી હાવ નબળી નથી વાહ પરમેશ્વરને પોકારશું રાત દી સંભાળશું
ખાય ખપોચીને ભગવત સ્મરણ કરવા મંડી પડશું ત્યારે માયાને એમ થશે કે હવે આ મારા હાથમાંથી ગયો. પછી માયા આશા છોડી દેશે અને આપણે ભગવાનને પામી જઈશું. પણ હજુ માયાને આપણી આશા બહુ છે, માયા નિરાશ નથી થઈ, એને પૂરો ભરોસો છે કે આ મારો જ રહેવાનો. ભલેને ગમે એવી વાતો કરે, ભલેને ગમે એવું આમ ભગવાનને પામવાનું તાન દેખાડે, પણ એ બધું બાહ્ય જ છે, બાહ્યલું. પણ અંદરથી એને મારામાં રસ છે, મારામાં પ્રેમ છે. માયા આ કળી ગઈ છે, સમજાણું? માયા આ કળી ગઈ છે. પહેલાં કાને ગોળી ફોડી ને યશોદામાએ હોટી લીધી, કાનાને પકડ્યો. પછી કાનો તો પાકો, એટલે આમ રોવા જેવું મોઢું કરી નાખ્યું, એટલે તરત યશોદામાએ હોટી નાખી દીધી અને હાથ ઉગામ્યો. પણ મારીએ ન શીખ્યા, કેમ છે, યશોદાને કાનામાં વાલ બહુ. એમ આપણે દેહ અને દેહના સંબંધી અને દેહ સંબંધી જે કાંઈ સુખો છે, ઉપલબ્ધિઓ છે, એમાં વાહલ બહુ છે. એને આપણે તરસોડી શકતા નથી, ફગાવી શકતા નથી, મૂકી શકતા નથી. વિષયો બહુ ગમે છે, એટલે એને સાથે અંદરથી જે રસ છે એમાં માલ માયનો સુખ આવે, એટલે માયા આપણને કળી ગઈ છે કે આ બિચારો દેખાય છે બહારથી ભગવાનનો, પણ છે પાકો આપણો. આપણને તરસોડી શકે એવી તાકાત ધરાવતો નથી. એ ભગવાનનો, સંતોનો, તીર્થનો, કથાનો, વાર્તાનો, આનો તેનો ભલે ને સહવાસ રાખે, સમાગમ કરે છે, પણ એ ઉપર ઉપરથી કરે છે અને અંદરથી તો મારું જ સ્મરણ ચિંતન ઓટોમેટિક સપનામાં એને ચાલુ છે. બાકી જીવ આપણો છે, ખ્યાલ આવે છે તમને? માયા કળી ગઈ આપણને, એટલે એ મુક્તિ નથી, એને આશા તૂટતી નથી. માટે આપણે થોડા ભગવાનના મહાત્મ્ય જ્ઞાનનો, આત્મજ્ઞાનનો વિચાર કરી વધારે ભગવાનનો સંગ કરવાની જરૂર છે. દેહનો સંગ તો કરોડો જન્મથી મેં અને તમે બહુ કર્યો, દેહનો સંગ ઓછો કર્યો, દૈહિક પદાર્થનો સંગ ઓછો કર્યો, સંબંધીઓનો સંગ ઓછો કર્યો, રૂપિયા, સ્ત્રી, છોકરા એનો સંગ ઓછો કર્યો. ભગવાનનો, ભગવાનના સંતો ભક્તોનો સહવાસ અને સંગ સમાગમ આપણે ઘણો ઓછો થયો છે, અને જે થયો છે એ પણ હૃદયથી ખરેખરા ખેંચાઈને અતિ વેગે કરીને નહીં થયો. જ્યારે માયાનો સંગ તો અતિ ખેંચાણપૂર્વક અતિ વેગે થયો છે, એટલે એના પાસ આપણા કારણ શરીરમાં બરાબર ઊંડા જામી ચૂકેલા છે. એને તોડી નાખવા એ તો વેગે સહિત ભગવાનના સ્મરણ વિના થાય નહીં. આ સ્મરણ વર્ષમાં વેગવંતુ પરમેશ્વરનું સ્મરણ જો થાય તો કદાચ દિવાળી આવે આવે ત્યાં ઘણા પાસો તૂટી જાય, કારણ શરીર નબળું પડી જાય અને માયા મુજાઈ જાય કે આ મારા હાથમાંથી ગયો, એ ગયો, આ તો ભગવાન ભેળો થઈ ગયો માનો, આ હવે મારું સેવન નહીં કરે, આ મારામાં સુખ નહીં માને, આ મારો હવે રે એવું લાગતું નથી, માયાને વિશ્વાસ તૂટી જાય ને તો માયા નબળી પડી જાય ને પછી આપણને મૂકી દે તો આપણે સડરાટ ભગવાન ભેળા થઈ જાય. આમ તો આપણે આત્માને અને પરમાત્માને ડિસ્ટન્સ નથી, ભેળા જ છીએ, પરંતુ માયાનું આવરણ છે એટલે ડિસ્ટન્સ અનુભવાય છે. દેહાભિમાન છે, અજ્ઞાન છે, ખોટું ખોટું મનાતું નથી, સાચું સાચું નથી મનાતું, આ આપણી તકલીફ છે. જોઈ જોઈને આપણે ઊંડું ઊંડું જોઈએ તો એક વાત પાકી છે કે સમજણ કાચી છે, એક વાત પાકી છે કે સમજણ કાચી છે. અને સમજણ પાકી જેને થઈ ગઈ હોય એને ભગવાનમાંથી વૃત્તિ તૂટે નહીં.
પરમેશ્વરમાંથી વૃત્તિ જો તૂટે જ નહીં, સહજ અખંડ ઇન્દ્રિય અંતકરણની તમામ વૃત્તિઓ ભગવાન શ્રી હરિના સ્વરૂપ સાથે ઓતપ્રોત રહે તો સમજવું, એ સમજણ પાકી થઈ. બહુ શ્લોકો બોલે કે મોટા ગ્રંથો ભણેલો હોય કે કેટલીક ભાષામાં બહુ મનનીય બુદ્ધિશાળીને ખેંચે એવું પ્રવચન દઈ શકતો હોય, એને આપણે પાકી સમજણવાળો કહેતા નથી, એને ચોજાળી બુદ્ધિવાળો કહીએ. પણ આપણી આધ્યાત્મિક દુનિયામાં જેની સમજણ પાકી હોય એને ભગવાન ભૂલાય નહીં, અને ભગવાન સાંભળ્યા જ કરે. એ કોઈ પણ પ્રવૃત્તિ કરતો હોય, ક્રિયા કરતો હોય, એની બધી પ્રવૃત્તિ માત્ર ભગવાન માટે હોય, ભગવાનને રાજી કરવા માટે હોય, ભગવાનમાં જોડાઈ જવા માટે હોય, અને ભગવાનને સંભાળવા માટે હોય. એ કેવી રીતે ભગવાન ભૂલે મને કયો જોઈએ? હે, એનો હેતુ જ ભગવાન સંભાળવાનો છે, પછી એ ભગવાન ભૂલે કેવી રીતે? પેટમાં જ વાત એ પડી છે ને ઊંડી કે આપણે તો આ જ કરવાનું છે, એટલે એનું તો ધ્યાન ને તાન ત્યારે. પણ ભગવાન સિવાયની બીજી ઈચ્છાઓ હોય અને બીજું કાંઈક થોડું ઘણું મેળવવાનું, જોવાનું, જાણવાનું તાન હોય અંદરથી, આમ છાશવારે ફૂટ્યા કરતું હોય, તો ભગવાન અખંડ સંભાળી શકાતા નથી. બાકી ભગવાન ભૂલાય નહીં, હો, ભૂલવા હોય તોય ભૂલાય નહીં, એની જરૂર પડે ત્યારે એ સાંભળે. આમ કહીએ ને તો હજી જેવી જરૂર પડવી જોઈએ ને એવી ભગવાનની મને તમને જરૂર ક્યાં પડી છે? જરૂર ક્યાં પડી છે એની? એની જરૂરિયાત ફીલ થવી જોઈએ ને, તો એ અખંડ સાંભળે. જેની જરૂર હોય સાંભળે, ખરેખર સાંભળે. ગઢપુરમાં ઈશ્વરાનંદ બ્રહ્મચારી હતા, વયોવૃદ્ધ. એણે એકવાર મને વાત કરી હતી કે મારી નાની ઉંમરમાં અમે ગામડા ફરવા ગયા હતા, અને એ જમાનામાં વાડીએ કુવે હવારમાં નાવા જવાનું થતું. કાંઈ એવા મકાન નહોતા કે ઘરમાં બધી નાવા ધોવાની વ્યવસ્થાઓ હોય. હવારમાં જાગી કોઈના કુવે કાં નદીએ કાં તળાવે, ટાઢ હોય ભાઈ ન હોય પણ ત્યાં જવાનું, પાણી સીંચવાનું, નાવાનું, ટાઢું હોય તોય. ઉના બુનાની વાતું તો હવે આવી ગઈ, આમ કરો તો ઊનું આવે ને આમ કરો તો ટાઢું આવે. દાડે દાડે દેહાભિમાન વધતું જાય છે. આપણે માટલે તો નથી નાયા, પણ જો ટાઢા પાણીએ નાવાનું અત્યારે આપણે નિયમ રાખ્યું હોય ને તો એ થોડું દેહાભિમાન ઘટે, ભગવાન રાજી થાય. તપ જેવું વાલું છે, વાલમ ને એવું વાલું નથી કાંઈ. પણ સુખ સામે પ્રાપ્ત હોય અને એનો ત્યાગ કરીને તપ કરવાની ઈચ્છાવાળો જીવ વીરલો હોય, કોક હોય, બાકી ન લેવાય જાય વિષયમાં એવું મારા દીકરાનું બને નહીં. સમજાણું? માયા છે જ એવી ખતરનાક, એનું ખેંચાણ જ જીવમાં અંદરથી ઊંડું આમ ઉછળ્યા કરે, માણસ કેવી રીતે એનો ત્યાગ રાખે? શ્રીજી મહારાજ એવું કહેતા કે જેને રસાસ્વાદ નડતો હોય, રસાસ્વાદ પીડતો હોય, અને સારું સારું ખાવાના ઘાટ થતા હોય, અને સારું ખાવાનું મેનુ જ્યારે એને જાણ્યામાં આવે ત્યારે એમ થાય કે આજ મજા આવશે, એમ જેણે રસાસ્વાદમાં સુખ માન્યું હોય મૂર્તિમાં નહીં માનતા, તો એ જે જીવ છે એ જેટલું પોતાને ગમે છે, પોતાને જેમાં સુખ મનાય છે, સ્વાદ આવે છે, મજા આવે છે, એવું જ જો ખા ખા કરશે તો મરશે તો એ રસાસ્વાદ નહીં ટળે. અને એને ટાળ્યા વિના
બધી ઇન્દ્રિયો કાબુઈ ન થાય અને ભગવાનમાં જોડાય પણ નહીં, અને જોઈએ એવો ભગવાનમાં પ્રેમ પણ ન થાય, અને ભગવાનમાં રસ કે સુખ આવે જ નહીં. આ નિર્વિવાદ વાત છે. ચાહે તમે હો યા અમે ત્યાગી કે ગ્રસ્ત, ભાઈ ભાઈ કોઈ. હવે મહારાજ જીતે રસે જીતમ સર્વમ એમ કહે છે કે જેણે સ્વાદ જીત્યો એણે બધું જીત્યું, એની બધી ઇન્દ્રિયો અંતકરણ બધું જીતાઈ જાય. જીતે રસે જીતમ સર્વમ. અને જો રસાસ્વાદ નથી જીતાણો અને હારું હારું ખાવાનો ભાવ રહ્યા કરે છે અને આવે ત્યારે રાજી થવાય છે, અને એમાંય જો ન મળ્યું તો દુઃખ થાય છે, એમાંય જો બીજાને મળ્યું તો ઘણો ધોખો થાય છે, એનો તો પાયો બહુ કાચો છે. ભગવાનમાં જોડાવવામાં એને ઘણી બધી મુશ્કેલીઓ આગળ પડશે, અને દેહ છોડતી વખતે બધું બહુ નડશે. અટાણે તો કાંઈ આપણને કોઈને વાંધો જ નથી, કાગળ ધીના મારીએ છીએ, હવની રીતે રાજા છીએ. પણ જ્યારે ભગવાનના સ્વરૂપમાં આપણે પૂર્ણપણે જોડાઈ જવાનું થશે, તે દી એ જેટલી ખામીઓ હશે જેને જેને તે એને નડશે, અડકે પડકે વાળા નહીં નડે. એટલે મહારાજ રસાસ્વાદ જીતવા બાબતમાં એવું કહેતા હતા કે મનને ગમે તે દેવું નહીં. શું કહેતા હતા? મનને ગમે તે દેવું નહીં. ભાવતું હોય ને એ લેવું નહીં, ન ભાવતું લઈને રોજ ખાવું. આવું શ્રીજી મહારાજ કહેતા હતા. આમ આવે પીરસવામાં એમાં એમ ખબર પડે કે આ મન બહુ ભાવે છે તે નહીં લેવાનું. સહેન મજબૂત વાત, સારી વાત છે. એક ભાઈએ મને વાત કરી કે મેં બાસુંદી લીધી અને ઘૂંટડો ભેરો થાળી મીઠી બહુ લાગી. પછી કે મને એમ થયું કે આ તો મને રસાસ્વાદ વધારશે, નુકસાન કરશે, આનો પાસ લાગશે મનમાં, ફરી વાર બાસુંદી સાંભળશે. આ ખોટું થઈ રહ્યું છે, હું ખોટું કરી રહ્યો છું કે ભગવાનની મૂર્તિનું સુખ ભોગવાને બદલે આ બાસુંદીનું સુખ ભોગવું છું, આનું હું કરું? પછી કે છાશવાળા પીરસવા આવ્યા. ભાઈ એમાં છાશ નાખ. અરે પણ એ બાસુંદી છે. નાખીને બાપા છાશ છાશ નખાવી દીધી. બસ હલાવીને પી ગયો. ક્યાં આપણે અને ક્યાં એ ભાઈ. એ ભાઈને ભગવાન મળે એની આપણે હા પાડીએ, પણ આપણને મળે એ વાત માન્યામાં આવતી નથી. એક આપણો સત્સંગી વિદેશ ગયો, યુવાનની ઉંમર, પણ હરિભગત બહુ સારો. હવે આપ તો બધા જાણતા હશો કે વિદેશમાં પીઝાનું સામ્રાજ્ય, ભાત ભાતના કેટલાય પ્રકારના કેટલી કંપનીઓ, દુકાનો, રેસ્ટોરન્ટ્સો પીઝા બનાવે. આમ ફોન કરો એટલે ફટ લઈને પીઝા આવી જાય, અને માણા ખાય, હારે સ્પ્રાઇટ પીતા જાય ને ખાતા જાય, ને એ મોજ કહેવાય બહુ ત્યાં પીઝાના બધા રશિયા. તે ઇન્ડિયનો બધા ખૂબ પીઝા ખાય, થોડા ધર્મવાળા હોય ઘેરે બનાવે, બાકીના તો ઓર્ડર જ આપી દે. પાર્ટીઓ થાય, બધા ભેગા થાય, ને કેટલાક તો પીઝા ને દારૂ બધું ઠપકારે. આ તો હરિભગત, હરિભગતની સાથે રહેવા જીવવાનું. પણ હરિભક્તો એ બધા પીઝા ખાવામાં તો બરાબરના લોલુપ, અતિશય સ્વાદિયા પીઝા વારંવાર પાર્ટી કરીને ખાય બધા. આ ભાઈ પીઝા ન ખાતા કે મારે નહીં ખાવા. એટલે બધા ભી માર્યા કરે, એટલે કેમ નથી ખાતો? કે બીજું જે હોય મને દઈ દો, પીઝા રહેવા દે. બસ બધા કહે પણ તને હું પીઝામાં વાંધો છે. ત્યારે એણે એમ કીધું કે પીઝાનો સ્વાદ મેં અનુભવ્યો નથી, મારા મનમાં મને ખબર નથી કે પીઝા કેવા હોય, અને મારે એ સ્વાદ અનુભવવો નથી. મારે નથી અનુભવવો, મારે ખાવો જ નથી ને પીઝો. હું ખાવ તો પીઝો મને ભાવે, ને પછી પાછો એનો ઘાટ થાય, અને એનો ઘાટ થાય ત્યારે ભગવાનની સ્મૃતિ જાય. માટે મારે પીઝો ખાવો નથી, બોલો
મો ખાધા એ કે નાખવા જ નથી મગજમાં સ્વાદ. કેવી એ મોટી વાત કહેવાય હે, છે ને અઘરું નથી થતું આપણેથી, આપણે લેવાઈ જાય. ભગવાને તો ઘણું કહ્યું છે પણ આપણે ગાંઠતા નથી. અમદાવાદમાં નારાયણદાસ સ્વામી હતા કાઠિયાવાડી, ત્યાં બધા ઘણા હરિભક્તો સ્વામીનો સમાગમ કરતા અને અમે એ આસને ઘણું રહેલા. અને ગુરુ તો ખાસ નારાયણદાસ સ્વામીને ઓળખે. હવે એ જમાનામાં નવી નવી આઈસ્ક્રીમ બનાવવાની કોઠીઓ આવી હતી, હરિભક્તોએ કોકે કોઠી લીધેલી. રામભાઈ મફત મિલવાળા હતા, એક કાલિદાસભાઈ હતા, એક મોહનભાઈ હતા, આ બધા મોટા મોટા હરિભક્તો ત્યાં સમાગમ કરતા. એને બધાને મેં જોયેલા અને હું એની ભેગો ઘણું બેઠેલો અને ઘણી કથા વાર્તા કરેલી. કે સ્વામી આઈસ્ક્રીમ બનાવો. સ્વામી કે હવે આઈસ્ક્રીમ જ છે. ના ના સ્વામી, આપણે ભગવાનને આઈસ્ક્રીમ ધરાવવો છે. અમે કોઠી લઈ આવીને, દૂધ લઈ આવીને, મસાલો લઈ આવીને, બરફ લાવીને, અમે લાવીને આઈસ્ક્રીમ બનાવી, ભગવાનને આઈસ્ક્રીમ ધરાવો. સ્વામી તમારે ધરાવો. સ્વામી ના પડે, પણ પાછા કે ભગવાનને તો ધરાવવો જ છે, પછી સ્વામીથી ના પડાય નહીં. પછી લાવ્યા આઈસ્ક્રીમ ને બધું બનાવ્યો, તૈયાર કર્યો. પછી ભગવાનને વાટક્યો, ધરાવ્યો, પછી મૂક્યો ને નાખ્યો. ને પછી બધા હરિભક્ત, સ્વામી તમે હું, પછી તમે જમી લો. પછી બધાને જમાડ્યા, પછી જે વાટક્યો પડ્યો હતો ને એ ઓગળી ગયો. સ્વામી ન જમ્યા, ઉંમર મોટી હતી. પછી હરિભક્તો કે પણ સ્વામી તમે તો, કે હાથ જોડું, મારે આ વિષય ભોગવવા નથી. કેમ જે મેં આઈસ્ક્રીમ કોઈથી ખાધો નથી, મારે હવે એ ખાવો ને છેલ્લી ઉંમર છે, મારે એનો ટેસ્ટ ગાલવો નહીં માથામાં, ભગવાનના ટેસ્ટમાં જ રહેવું છે. ન આઈસ્ક્રીમ ખાધો કે આઈસ્ક્રીમ ખાધ્યા વગર ધમ આવ્યું છે. બોલો, આ જે વાતો છે એ કલ્યાણની વાતો છે, ભગવાનમાં જોડાવાની વાતો છે ને વિષયમાંથી છૂટવાની વાતો છે. એટલે ભાઈ, વિષયમાંથી છૂટ્યા વિના મૂર્તિમાં કોઈ છૂટી શકતો હશે? એ કેવી રીતે બને? ભગવાનમાં જેને જોડાવાનું, ભગવાનને પામવાનું, કલ્યાણનું તાનવું હોય, એણે વિચારવું જોઈએ કે હું શું કરવા મથું છું, શું કરવા નીકળ્યો છું, મારે ક્યાં જવું છે ને હું ક્યાં જાઉં છું. ખબર નથી રહેતી, ભગવાનની આજ્ઞા યાદ નથી રહેતી. ભગવાને આપણને કહ્યું છે, આજ્ઞા કરી છે કે મનને ગમે તે ન દેવું. આપણે શું કરીએ છીએ? આપણે બધા શું કરીએ છીએ? મનને ગમે એ જ દેતા હોઈએ છીએ. ખરેખર ભગવાને આજ્ઞા કરી છે કે મને અખંડ હંભારો, ખાતા પીતા હાલતા ચાલતા મને ભૂલશો નહીં, મારી મૂર્તિ ભૂલશો નહીં, આત્મા પરમાત્માનું વેગે સહિત ચિંતન કરો. આ બધું કહ્યું છે કે નથી કહ્યું? આપણે વાંચીએ છીએ ને વર્તનાવર્તમાન, બધે આપણે માનીએ છીએ, આપણે એવું કરીએ છીએ. અને પામમાં છે ભગવાન, અને એ કરવાનું જે છે એ કાંઈ કરવું નથી. પણ જો કાંઈક ભી પડે તો ભગવાન સંભારીએ કે નહીં? કેવા સંભારીએ, કેવા સંભારીએ? એટલે આ ભી પડી ત્યારે ભગવાન સંભાર્યા બરાબર, અને માંદા પડ્યા અને ડૉક્ટરે કીધું કે જો ગળ્યું જીભે અડાડ્યું ટોલી જાઓ તો ખાઈ. વિવશતા એ કેવા સીધા થઈ જાય? તો ભગવાનની આજ્ઞાએ કેમ આપણને કાંઈ એમ વર્તવાનું તાન જ નથી? હાવ જીવમાં બળ વયું ગયું, હાવ દેહાભિમાની, હાવ વિષયી થઈને આપણે જીવીએ છીએ. કોઈ ત્યાગ વૈરાગ ભક્તિ મહિમા જ્ઞાન પરમાત્માને પામવાનું તાન બચ્યું જ નથી? શું થયું? થયું જ શું? આમ કેવી રીતે પ્રભુ ભેળા થવાય? છે ને આજ્ઞા અખંડ સ્મૃતિ રાખવાની, છે ને આજ્ઞા વિષયમાં વૈરાગ રાખવાની, છે ને આજ્ઞા કે ભાઈ સારું સારું સ્વાદ કરીને ખાવું નહીં, બહુ એમાં ધ્યાન દેવું નહીં, છે કે નથી? પણ જો આપણાથી થતું નથી, આપણે કંઈક ભાન ભૂલેલા છીએ, આપણે જાગી જવું જોઈએ. ઈશ્વરાનંદ બ્રહ્મચારી કહેતા કે હું એક વાડીએ નાવા ગયો, થોડું અંજવાળું થયું હતું, થોડું અંધારું હતું,
કૂવામાંથી પાણી સીચ્યું અને નાહ્યો, ટાઈટ હતી ઘણી, પાછા ત્યાં કાંઈ લોટો કે બીજું ટબ કે એવું ન હોય, ડોલ જવા દે કૂવામાં, એ ખેંચીને પાછું આમ આમ નાહ, અડધો પલ્લે પાછું ફરીને નાખવાની, એટલું પાછું ઠરવાનું. બધી વ્યવસ્થાઓ તો આજ આપણે બાદશાહી છે, પણ ભગવાન સંભાળતા નથી. પછી ફરીને ડોલ નાખવાની, ફરીને ખેંચીને પાછી ફરીને જેટલું પલ્લે જેટલું નવાય એટલું ફરીને કરવાનું. એ બે ચાર ડોલે હરખું નવાય. એ કેવી રીતે હું નાયો, મને વાત કરેલી બ્રહ્મચારી મહારાજે. અને પછી હવે કપડું બદલવાનું, જે ન્યા તો બધી ધૂળ, હવે ધૂળમાં કપડું બદલે તે ધૂળ સોટી જતી, પાછી કેટલી ડોલું શીશીને ધૂળ કાઢીએ, ધોઈ તાર સાફ થાય. કે પછી તો એક લીમડાનું થડિયું કે પીપરનું કાપેલું પડેલું ત્યાં, હું એના ઉપર ચડી ગયો. કપડું જ બદલવું ભીનું, હવે આમ ગોળ હતું અને જાડું હતું, એને ઉપર ચડી અને કે હું પન્યું બદલતો હતો, એમાં ઓલું ઝૂનું છોડ્યું અને નવું બાંધવાનું હતું, એની વચ્ચે હાલો એ થળિયાના પોલારામાંથી એક મોટો હાફ નીકળ્યો અને સીધો મારે પગે વીંટાણો, કેસ. અને મને પરસે થતાં ખબર પડી, આને ફૂફાડો માર્યો. એ કે તમે પૂછો મને થયું શું છે. પછી કે ન ઓલું ધોચ્યું નીકળે, ન ઓલું બંધાય, અને આગો પાછો થાવ થળિયા ઉપરથી હેઠો પડું. પછી મેં કીધું તમારે શું થયું. પછી મને કે જે સ્મરણ થયું છે, સ્વામિનારાયણ 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 મહારાજ મહારાજ, એમનો ઊભો રહ્યો તો મહારાજ 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 મહારાજ, અને ઓલો મૂકે નહીં, ઓલો જાય નહીં પગે વીંટાણેલો, અને મહારાજ 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 મહારાજ, મને કે એવું સ્મરણ ઉપડ્યું, એવું સ્મરણ થયું. તમારા સ્મરણ વર્ષમાં હું સ્મરણ થાય, આનું નામ સ્મરણ કહેવાય. વેગવંતું સ્મરણ કરવાનું ભગવાને આજ્ઞા કરી છે, મનગમતું નહીં ખાવાની આજ્ઞા કરી છે, ભગવાન નહીં ભૂલવાની આજ્ઞા કરી છે, આ બધું કર્યું છે, પણ આપણને માલબેટું કાંઈ સાંભળતું નથી. હે ભગવાન જાણે ભૂલી જ ગયા છીએ, અને આ દેહના સુખમાં આપણે જ સુખ માની લીધું છે, બીજાની કાં વાત કરવી. એવો સ્મરણ થયું, એવું સ્મરણ થયું. અને પછી એમ કીધું કે શિયાળો હતો સ્વામી, અને વળી ટાઢા પાણીએ નાયો હતો, તો એ પરસેવો જાય ભાગ્યો, અને એવું ભજન થયું. પછી મહારાજે દયા કરી ગોપીનાથ બાપાએ, તે સાપ વયો ગયો. પણ જેનીમાં ન્યાથી તે દિવસે જે ભજનને સ્મરણ થયું વેગવંતું ખરા ભાવથી, એવું મને કે પહેલાંય નથી થયું અને પછી નથી થયું, કે એવું નથી થયું, ખોટું હું બોલવું કે. અને જો એવું સ્મરણ વેગવંતું થાય તો કોણ જીવ ભગવાનને ન પામી જાય, કોણ ન પામી જાય. ભગવાનની દયા થઈ જાય, ભગવાનને આપણે જરૂર પામી જઈએ. પણ એ વાત યાદ કરો, કડકડતી ટાઢ હોય, હવારનો પોર હોય, આજ જો ને 10 ટેમ્પરેચર થઈ ગયું છે, આવું હોય ને ટાઢા પાણીએ નાયા હોય ને પન્નું એક છોડ્યું હોય ને બીજું બંધાણું ન હોય ને થળિયામાં તે ઊભા હોય ને એ સર્પ વીટાઈ ગયો હોય ને, એ સ્વામિનારાયણ 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 મહારાજ મહારાજ, કલ્પના તો કરો આપણે આપણી કેવું સ્મરણ થાય. આપણું સ્મરણ વર્ષનું સ્મરણ તો કેવું છે, બધું ઢીલું ઢીલું હાલ્યા કરે, જપ્યું, ધ્યાન તો બીજે હોય આમ ત્યાં આમ સકળ વકળ, ભગવાનમાં ધ્યાન ન હોય ને જપ હાલ્યા કરતા હોય. અને કેટલીક વાર તો એવું બને છે કાઉન્ટિંગ મશીન જ હાલતું હોય, જીભમાંય સ્વામિનારાયણ સ્વામિનારાયણ ન થતું હોય, ક્યાં જીભમાંય નહીં, ખાલી કાઉન્ટિંગ જ હાલતું હોય, અને એ કેટલું ફાસ્ટ હાલતું હોય, કેમ જે હાજે આટલા કરી જ નાખવા છે, શું આંકડો નામ એટલા જપાય એવું નહીં, હા જે આંકડો એટલો થઈ જવો પડે, એમાં નામ જેટલા લેવાના એટલા ન લેવાના, પણ આંકડો થઈ જાય એટલે આપણે તો ફાંકડા બની ગયા. દિવાળીએ કહેવા થાય
કે આટલા લાખ જપાવરમ અસ્મરણ વર્ષમાં મેં કર્યા એમ કરીને માન બાનને ઉપસવાનું જે જોતું હોય બધું મળી જાય આખા સત્સંગમાં, થઈ ગયું કલ્યાણ. આપણે તો એ જ કલ્યાણ માન્યું છે, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપસવું, મોટા થવું, હારા દેખાવું, ભગત દેખાવું. કઠણાઈ તો છે જ આપણી, અજ્ઞાનનો તો પાર જ નથી, સમજ્યા જ નથી કે ભગવાન નજીક કેમ જવાય, ઉપસવાથી કે ડૂબવાથી. હા, ઘડે જ પડી નથી માતા. એટલે કેટલાકને અહીંયા કાઉન્ટિંગ હાલ્યા કરે, જપાઈ ન હોય જીભમાંય નહીં, કેટલાકને જીભમાં હાલે, કેટલાક વળી નાખી આગળ વધે તો મનમાં હાલે, કેટલાક વળી આગળ વધે તો ચિત્તમાં જપ થાય, કેટલાક વળી આગળ હાલે તો બુદ્ધિમાં જપ થાય, સમજ્યા? આમ અને કેટલાક જો એથી વધારે આગળ હાલે જપમાં તો બુદ્ધિને વિશે રહ્યો છે આત્મા, તે આત્મામાં જપ થાય, એ બહુ શ્રેષ્ઠ ગણાય. પણ હવે આંગળીમાં જ હાલે, આત્મામાં જપ કેવી રીતે થાય? આત્મામાં ભગવાન ધારીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતો હોય એ જપને કોઈ પૂગે નહીં. એ એક જ સ્વામિનારાયણ નામ એ રીતે બોલાય ને ત્યાં તો કેટલાય મહારાજ રાજી થઈ જાય ને કેટલાય પાપ બળી જાય ને કેટલી વાસના ટળી જાય. આત્મામાં મહારાજની મૂર્તિ ધારીને ત્યાંથી સ્વામિનારાયણ બોલાય, આ તો બહુ મોટું કામ થઈ જાય એક મંત્રે. અને બાકી તો જીભમાં આપણે હજાર મંત્ર બોલીએ તો ઓલા એક મંત્ર જેવું ફળ ન થાય, આટલું આમાં ફેર પડે છે. હે ઈશ્વરાનંદ બ્રહ્મચારીની વાત વર્ષો પહેલાંની એણે મને કરેલી, મને એમનામ યાદ છે. એવું ભજન થયું મારે, એવું ભજન થયું કે એની વાસ જવા દે. આ આપણા ગોરધનભાઈ મિસ્ત્રી મુંબઈ ગયા હતા 2 લાખ રૂપિયા લઈને, ગુંડા લોકો ભાળી ગયા ને એને પછી જે પકડ્યા ને જે લઈ ગયા ને જે હાથ બાંધી દીધા ને મોઢું બાંધી દીધું ને નાખી દેવો કે આમ દરિયામાં, અને એને એ વખતે જે સ્મરણ થયું એકવાર આપણે વાત કરાવી હતી, અને પછી તો આમ ઢાળમાં દેડવી મૂક્યા, મોઢું છૂટે નહીં હાથ બાંધેલા ને, હે મહારાજ, હે મહારાજ, હે ગુરુજી, હે સંતો, હે મહારાજ, હે મહારાજ, એ ભજન થયું છે બાપ. એવું ભજન પછી થયું ગોરધનભાઈ ક્યારેય? એના પહેલાં ક્યારેય થયું હતું? આ વાત છે. જો એવું આપણે ચાઈને અંદરથી તાન જગાડીએ અને સુખમાં હોઈએ તોય એવું વેગેલું સ્મરણ ભજન ચિંતન કરવા માંડીએ તો મહારાજ મળી જાય એમ છે. કાંઈ વાર લાગે એવું નથી, આપણે કરતા નથી કે કરી શકતા નથી, આપણી બહુ નબળાઈ છે. ખરેખર કાંઈક કરીએ, કાંઈક કરીએ, હે નર્યો સંસારનો સંગ કરીએ છીએ શ્રી હરિનો નહીં, નર્યો દેહનો જ સંગ અને સેવન કરીએ છીએ, મહારાજની મૂર્તિનો સંગ અને મૂર્તિનું સેવન થતું નથી. નરી સ્મૃતિ શરીરમાં, શરીરના સુખોમાં, સ્વાદમાં અને સંસારના સુખોમાં જ આપણે પીડ્યા પાથર્યાને એમાં જ માલ માનીને એને માટે જીવીએ છીએ. પણ કેવળ મૂર્તિનું સુખ ભોગવવા કે મૂર્તિમાં જોડાવા કે જીવનું કલ્યાણ કરવા માટે આપણી પાસે કોઈ તાન ન હોય અને કોઈ વેગ ન હોય ત્યારે આપણે દુબળા છીએ, ઘણું ભૂલભેરેલું જીવીએ છીએ. ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરીએ, હે મહારાજ દયા કરજો, વેગે સહિત તમારામાં જોડાવા માટે તમારું જ ભજન થાય, તમારું જ તાન રહે, તમને જ અમે પામી જઈએ એવી અમ પર કૃપા કરો, કૃપા કરો. તમારી માયામાં તો બહુ બધા દુઃખી થાય છે, અમને એ દુઃખમાંથી બચાવી લો મહારાજ. માયામાં કાંઈ હક નથી, જેને અનુભવ થયો છે અને ખબર છે કે માયા કેટલી દુઃખદાયક ને કષ્ટદાયક છે. ભગવાનનો આનંદ જેને આવે છે એને ખબર છે કે મહારાજ કેટલા સુખમય, આનંદમય, દયાળુ અને એવા એવા રૂપાળા ને એવા સુખાળા છે કે એની કોઈ સીમા નહીં. માટે દુઃખદાયી માયાનો સંગ, એનું સ્મરણ, એનું તાન, એમાં માલેલો માલ, એ બધું છોડીને ભગવાન સ્વામિનારાયણનો આત્મારૂપે સંગ, એમાં જ સુખ માનવું, એનું સ્મરણ કરવું, એનું જ તાન રાખવું, એનું જ ધ્યાન રાખવું, એવું આપણે બધા કરશું. હા, ઉત્તરાયણ નિમિત્તે આપણે આવો કાંઈક સારો સંકલ્પ કરીએ. વાલા ભક્તો, 2 દિવસ સંતો જેને જ્યાં અનુકૂળ આવે ત્યાં, જેણે બોલાવ્યા ત્યાં, નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો કહી જોડી માગવા ગયા હતા. અમે બોટાદ ગયા હતા પમદી, કાલે બાકી રહેલું સંતોએ એ જોડીનું કામ આટોપ્યું. બધા હરિભગત બહુ રાજી થયા, બહુ બધા રાજી થયા. બસ એ રાજીપો અમારે મન મોટો આનંદ છે. ભિક્ષા માગવાની ભગવાનની અમારે આજ્ઞા છે, એ આજ્ઞા પડી, બહુ આનંદ થયો. વળી અમને એ યાદ રહ્યું
કે અમે ભિક્ષુક છીએ, સાધુ છીએ, ગ્રસ્તને આંગણે ટુકડો માગવો એ જ અમારો પરંપરાનો નંદ સંતો વખતનો રિવાજ છે. અમે ગ્રસ્તના રોટલાથી નભીએ છીએ એ અમારા ખરેખર સાચા ભરણ પોષણ કરતા બિચારા પોતાના પરસેવાના કમાઈના પૈસાથી અમને રોટલો ને ઓટલો ને વસ્ત્ર આપે છે એ અમને આમ સ્મૃતિ થઈ. અમારું નિર્માનીપણું દાસપણું વધ્યું, પહેલી ભગવાનની આજ્ઞા પડી, બીજો અમારું આ દાસપણું વધ્યું, ત્રીજો બધા હરિભક્તોને ઘરે ગયા તો ઢોર ઢાંખર વૃદ્ધ માંદા કોઈ નો મંદિર આવતા હોય એવા બધાને પણ સંતોના દર્શન થયા અને જોરથી નારાયણ અરે સચ્ચિદાનંદ પ્રભુ બોલ્યા તો એ શબ્દ જેના જેના કાને પડ્યો એનાય પાપ બળ્યા. આ પાછો પ્રભુનો બહુ મોટો રાજીપો મળ્યો. વાલા ભક્તો, આવું બે દિવસ ભગવાન શ્રી હરિની કૃપાથી બધાએ કર્યું છે અને તમે બધા રાજી થયા છો. બસ એ આનંદ છે. આપણે બધા હળીમળી એકબીજાના બળે માયાનો ત્યાગ કરીશું અને ભગવાનને પકડીશું, એ જ આપણો જીવન મંત્ર, જીવન ધ્યેય રાખીશું, જરૂર ભગવાન રાજી થશે. આપણે ફરીવાર માતાના ગર્ભમાં આધિ વ્યાધિ ઉપાધિને નરક ચોરાશીમાં નહીં જવું પડે. બધાય અક્ષરધામમાં મહારાજની ભેળા રહી યુગોના યુગો આનંદ કરીશું, ત્યાંય ભેટશું ને ઉત્સવ કરીશું મહારાજ હારે. હો બધાને ભાવથી જય સ્વામિનારાયણ. મારા સહજાનંદ પ્રાણ પ્યારા, મારી આખલડી ના તારા, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા, તમે મળ્યા તો સુખ છે જાજો, મારે હૈયે હૈયા નહાર, અતિ પાવી ગયો છું વાલા, અતિ પાવી ગયો છું વાલા, મને મળ્યો તમારો પ્યાર, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનાર, મને મોટા સંતો આપ્યા, ભક્ત તણો નહીં પાર, લીધા જન્મ ઘણા સ્વામી મહારાજ ની જય. સર્વે વાલા હરિભક્તો ને ભાવથી જય સ્વામી.